નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 6 કમ્પ્લીટ કર્યું, બરાબર? મેં તમને એનો ચાર્ટ કરવાનો કીધો હતો. આજે આપણે ચેપ્ટર 9 કરીએ છીએ બેટા. 9 સૌથી સહેલું છે, સમજાવું છું, અને એમાંથી 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે ભૂલા વગર. આ ચેપ્ટર પહેલાં પાકું કરવું. ભારતમાં જંગલોમાં રહેતા વિવિધ પ્રાણીઓનું વૈવિધ્ય જણાવો. તો કે જો, ભારતમાં આબોહવા બધી જગ્યાએ ભૂપૃષ્ઠ, ક્યાંક નદી, ક્યાંક પહાડ, ક્યાંક ઉચ્ચ પ્રદેશ, બરાબર, ઘણી બધી વિવિધતા છે. આ ભૌગોલિક વિવિધતાને કારણે ભારતમાં જો આબોહવા પણ અલગ છે, તો જીવજંતુ, પશુ પક્ષી, વનસ્પતિ પણ અલગ છે. આવી રીતે વિશ્વમાં આશરે 15 લાખ પ્રજાતિ છે, એમાં 81,251 જેટલી ક્યાં છે, આપણા ભારતમાં. જે વિવિધતાની દ્રષ્ટિએ આપણો નંબર આટલા બધા હોવા છતાં 12મો છે. ભારતમાં એશિયા, આફ્રિકા, યુરોપ, એશિયામાં જ આપણે આવ્યા, યુરોપ ઉપર, આફ્રિકા નીચે બાજુમાં, આ ત્રણેય ખંડના વન્ય જીવો જોવા મળે છે. પહેલાં કહેવાનું કે વિવિધતા કેવી રીતે છે, તો કે ભૂપૃષ્ઠમાં વિવિધતા છે આબોહવાનું, એટલે ભૂપૃષ્ઠ આબોહવા ચાર્ટ બનાવતા શીખવું છું. ભૂપૃષ્ઠ આબોહવા, પછી એના લીધે જીવજંતુ, વનસ્પતિ, પશુ પક્ષીમાં વિવિધતા, પછી લખવાનું ટોટલ 15 લાખ, બાજુમાં લખવાનું 81,251, ને કાઉન્સમાં લખવાનું તોય 12મો નંબર. કેટલી જગ્યાના છે, તો કે 3, ભારત, એશિયા, આફ્રિકા અને યુરોપ. ભારતમાં આ 3ના વન્ય જીવો જોવા મળે છે. હવે ભારતના જંગલોમાં આફ્રિકાના કયા, તો કે આફ્રિકાથી આમ એરો કરવાનો, જરબ, ચિંકારા. યુરોપના કોણ, વરુ. દક્ષિણ પૂર્વ એશિયાના હાથી અને ગિબન વાંદરાની જાત. ભારતમાં જંગલોમાં કાળા રીંછ, એક સિંગી ગેંડો, કશ્મીરી મૃગ, હરણ, ઘુડખર, અનેક જાતના સાપ, અજગર, રાજનાગ પણ, આ બધું આપણે ભારતમાં જોવા મળે છે. હિમાલયમાં 3,000 મીટર ઊંચાઈએ જાવ તો હિમદીપડા. ત્યાં ઠંડા વનોમાં લાલ પાંડા. હિમાચ્છાદિત વિસ્તારમાં યાક. દુનિયામાં એક જ એવો દેશ છે કે જ્યાં ભારત જ, કે જેમાં રાષ્ટ્રીય વાઘ અને સિંહ પોતાની રીતે મન પડે એમ જંગલમાં ફરે છે. શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુરમાં અને ગુજરાતના જળ પ્લાવિત વિસ્તારોમાં, નળ સરોવરમાં દૂર દૂરથી અસંખ્ય યાયાવર પક્ષીઓ આવે છે. ઓરિસ્સા અને ગુજરાતના સમુદ્ર કિનારાના રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે. પછી આપણને યોજના આપી છે, એ પર્ટિક્યુલરલી અલગ અલગ પૂછાય બેટા. સૌથી પહેલાં હાથી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હાથીને તેના કુદરતી રહેઠાણમાં સંરક્ષણ આપવા, તેમના સ્થળાંતરના માર્ગો સંરક્ષણ કરવા માટે ભારત સરકારે 1992 હાથી પરિયોજના બનાવી, અને અત્યારે હાથી માટે 26 ક્ષેત્ર છે. અને આ યોજનાનો જેવો અમલ કર્યો ને, તો જંગલોમાં હાથીની સંખ્યામાં વધારો થયો, અને આ યોજના પાલતુ હાથીઓ હશે એને પણ લાગુ પડે છે. વાઘ અનિયંત્રિત ગેરકાયદેસર શિકાર અને જંગલોના વિનાશના કારણે ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘના અસ્તિત્વ માટે જોખમ હતું. સરકાર ઠેઠ જાગી 1971માં. આ પરિયોજના મુજબ વાઘના કુદરતી આવાસને સુરક્ષિત રાખવા, તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે ઘણા પગલાં લેવાના, અને હાલમાં 44 જગ્યા આરક્ષિત કરેલી છે. ગેંડા પરિયોજના, આ યોજના અસમ, પશ્ચિમ બંગાળમાં સુંદરવનમાં રહેતા ગેંડાની પ્રજાતિને રક્ષણ કરવા માટે પહેલાં કરી. ક્યારે કરી? 2000 નથી કીધું, પણ 2020 વયું ગયું, એમાં 3000 જેટલી પ્રજાતિ આપણે ટોટલ રાખવાની હતી ગેંડાની, એવો ટાર્ગેટ હતો. ટ્રાઈનો વિઝન કરીને ભારત સરકારે કરેલો હતો. ઘડિયાળ, ઘડિયાળ એટલે કે એક મીઠા પાણીમાં રહેતી ઘડિયાળ નામની મગરોની પ્રજાતિ. 1970 સરકારને ખબર પડી કે કાલ લુપ્ત થવાની છે, એને બચાવવા માટે ભારત સરકારે પરિયોજના કરી હતી. ગીધ, ગીધ કોણ? પહેલાં તો કુદરતનો સફાઈ કામદાર. એ ખાય શું? તો કે ઢોરનું માંસ, મરેલા. ભારતમાં 9 પ્રકારના ગીધ છે, એને વધારવા માટે સરકાર 2004 જાગી ગીધ પરિયોજના. હિમદીપડા 3000 મીટર ઊંચાઈ હિમાલયમાં જોવા મળે છે. પહેલાં તો
સ્થાનિક લોકો હિમ દીપડા વિશે જાણકારી વધે, સંરક્ષણ કરે, જાગૃતતા લાવે એટલે સરકારે કરી 2000ની સાલમાં 3000 કિલોમીટરે જોવા મળે અને 2000 સાલમાં જાગ્યા હતા. આ ઉપરાંત ઘણી બધી યોજના છે, કાશ્મીરી અંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુર થામિલ પરિયોજના, ગંગા ડોલ્ફિન પરિયોજના પણ. સાવ સેલો ક્વેશ્ચન શીખડાવું છું, વન્યજીવોના વિનાશના કારણો. તો કે જંગલોની ઘાસભૂમિ, પાણીથી ભરેલા જળપ્લાવિત વિસ્તારોમાં માનવીની પ્રવૃત્તિ થાય છે એટલે એને કુદરતી રીતે રહેઠાણ જોખમાય છે, પહેલું. બીજું, જંગલોના વિનાશ પ્રાકૃતિક અસમતુલા માટે વધારે પ્રમાણભૂત છે, પરિણામે વન્યજીવોની સંખ્યા ઘટે. શિકારીઓ વાળ, ખાલ, ચામડી, આટકા, શિંગડા, નખ મેળવવા માટે પણ શિકાર કરે છે. પ્રાણીજ ઔષધિઓ કે સુગંધી પદાર્થો લેવા માટે એને મારી નાખવામાં આવે છે. બળતણ માટેનું લાકડું, ઘાસચારો, પશુચરણ માટે જંગલો ઉપર વધી રહેલા દબાણને કારણે વન્ય પ્રાણીઓ જોખમ અનુભવે છે. જંગલમાં લાગતી આગ ઘણા પહેલાં તો પ્રાણીને મારી નાખે અને બચ્ચા ઉછેરવાનો સમય કે બચ્ચાને સેવવાનો સમય હોય તો આગ લાગે તો બચ્ચું જન્મી નથી શકતું, કાંઈ મરી જાય ભયના લીધે, અને કાં ઈંડા સેવા જ ન હોય તો બચ્ચું બહાર નીકળશે જ નહીં, તો પ્રાણીની સંખ્યા આપોઆપ શું થઈ જાય, ઘટી છે. પોતાના કુદરતી રહેઠાણ નષ્ટ થવાથી બેઘર થયેલા પ્રાણીઓ ક્યાં આવે, માનવ વસ્તીમાં, અને એ વખતે માનવી સાથેની અથડામણમાં તેઓ ક્યારેક પોતાનો જીવ ગુમાવે છે. વહીવટી દ્રષ્ટિએ બેટા આ ક્વેશ્ચન એવો છે, જંગલોના પ્રકારમાં તમને ત્રણેય અલગ અલગ રીતે પૂછાય. આ લોકોએ આપણને પૂછ્યું છે વહીવટી દ્રષ્ટિએ, તો વહીવટી દ્રષ્ટિએ ત્રણ, અનામત એટલે સરકારના જોઈ, જેમાં કોઈ જંગલો અને ઇમારતી લાકડું વન્ય પેદાશો મેળવવા માટે કાયમી રૂપે સુરક્ષિત એટલે કે અનામત રાખ્યા, એને અનામત કે આરક્ષિત કહેવાય. વૃક્ષો નહીં કાપવાના, લાકડા નહીં વીણવાના, ખેતી નહીં કરવાની, પશુને નહીં ચરાવવાના, આ જંગલનું ધ્યાન કોણ રાખે, માત્ર સરકાર. આખા ભારતમાં 54.4% છે આ જંગલ સંરક્ષિત, ઓલરેડી સુરક્ષામાં છે. જ્યાં વૃક્ષોને નુકસાન પહોંચાડવા વગર લાકડા કાપવા, ખેતી કરવી, પશુ ચરાવવા સ્થાનિક લોકોને છૂટ, પણ ધ્યાન કોણ રાખશે, સરકાર. માત્ર ને માત્ર 29.2% સુરક્ષિત કરાયેલા. છેલ્લું અવર્ગીકૃત, જેનું વર્ગીકરણ કર્યું નથી. એવા કયા વિસ્તાર દુર્ગમ અને ગીચ, વૃક્ષો કાપવા, ખેતી કરવી, પશુ ચરવા કોઈ પ્રતિબંધ નહીં. ખાલી આખા ભારતમાં 16.4% જંગલો જોવા મળે છે, બરાબર. આજે 4 ક્વેશ્ચન કરાવ્યા, ધ્યાનથી કરજો. નમસ્કાર.